મેથ્સ આજે સ્ટાર્ટ કરીશું આપણે એક્સરસાઇઝ 6.5 કે જેની અંદર તમને વિગતો આપેલા હશે એના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય તમારે શોધવાના છે. હવે આ મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય કેવી રીતે શોધાય અને એ શું ડિસ્કસ કરી લઈએ તો તમને પહેલાં તો શું આપ્યું હશે વિધેય આપ્યું હશે એફ ઓફ એક્સ આપ્યું હશે બરાબર. ત્યારબાદ તમારે સ્ટેપ વન શું કરવાનું છે કે એફ ડેસ એક્સ મેળવી લો એ શું આવે છે ઓકે. ત્યારબાદ એફ ડેસ એક્સ મેળવ્યા બાદ એફ ડબલ ડેસ એક્સ મેળવ્યો એટલે કે એફ ઓફ એક્સ જે છે એમાં પ્રથમ ડેરિવેટિવ પ્રથમ વિકલન અને એફ ડબલ ડેસ એક્સ એટલે કે એનું દ્વિતીય વિકલન ઓકે. એફ ડબલ ડેસ એક્સ મેળવી ગયા બાદ આગળ તમારે શું કરવાનું છે તો જે એફ ડેસ એક્સ તમને જે મળે છે એના બરાબર શું ધારી લેવાનું છે આપણે ઝીરો ધારી લેવાનું છે. આ તમારું સ્ટેપ વન આ સ્ટેપ ટુ આ સ્ટેપ થ્રી એફ ડેસ એક્સ ઇઝ ઇક્વલ ટુ તમે ઝીરો લઈ લેશો તો એના બદલે તમને સારી વેલ્યુ મળશે એક્સની વેલ્યુ મળશે ઓકે. એક્સની વેલ્યુ મળશે તો એ એક્સની વેલ્યુ તમારે શું કરવાનું છે આપણે એફ ડેસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો લઈને એક્સની વેલ્યુ મેળવવી છે બરાબર. હવે એ એક્સની વેલ્યુ એફ ડબલ ડેસ એક્સની અંદર મૂકી દો એના પરથી આપણને ખબર પડશે કે એ જે વિધેય આપ્યું છે એનું મૂલ્ય જે છે એ ન્યૂનતમ છે કે મહત્તમ છે બરાબર. એફ ડબલ ડેસ એક્સ ની અંદર એક્સની કિંમત મૂકતા ઓકે કિંમત મૂકતા ગયા બાદ હવે તમારે શું કરવાનું છે કે જો એફ ડબલ ડેસ એક્સ ની કિંમત જે છે એ ઝીરો કરતાં મોટી આવે એફ ડબલ ડેસ એક્સ ની કિંમત ઝીરો કરતાં મોટી આવે તો શું કહેવાશે કે જે તમારું એક્સ જે આપણે તમારે આપ્યું હોય એક્સ તમને તો કિંમત મળશે સપોઝ તમને મળે એક્સ ઇઝ ઇક્વલ ટુ વન આગળ એફ ડબલ ડેસ વન ઇઝ ગ્રેટર દેન ઝીરો તો શું કહેવાશે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ વન આગળ આપેલ વિધેય કેવું મૂલ્ય ધરાવે છે તો ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે. ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે ઓકે. ત્યારબાદ આ શોધાઈ ગયા બાદ તમને ખબર પડી ગઈ કે જે વિધેય આપ્યું છે ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે પરંતુ આ ન્યૂનતમ મૂલ્ય કયું છે એ પણ તમારે શોધવાનું છે બરાબર. જો તમને આપ્યું છે કે વિધેયોના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય શોધો બરાબર. પહેલા તો ચેક કરી લેવાનું કે જે વિધેય આપ્યું છે એ મહત્તમ મૂલ્ય ધરાવે છે કે ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે બરાબર. એ શોધાઈ ગયા બાદ પછી શું કરવાનું છે આપણે હવે તમારે કિંમત મૂકી દેવાની છે તો એક્સ ઇઝ ઇક્વલ ટુ વન સાની અંદર મૂકવાની છે તો એફ ઓફ એક્સ ની અંદર એક્સ ઇઝ ઇક્વલ ટુ વન મૂકતા અને એક્સ ઇઝ ઇક્વલ ટુ વન મૂકતા એફ ઓફ વન જે આવશે એ તમારું શું કહેવાશે ન્યૂનતમ મૂલ્ય કહેવાશે બરાબર. પહેલા તો શું ચેક કર્યું આપણે કે તમને એફ ઓફ એક્સ આપ્યા હતા એના પરથી આપણે એફ ડેસ એક્સ મેળવ્યું. ત્યારબાદ સ્ટેપ ટુ શું કરવાનું છે એફ ડબલ ડેસ એક્સ મેળવી લો. ત્યારબાદ સ્ટેપ થ્રી એફ ડેસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો લઈ લો તો એના પરથી તમને એક્સ ની વેલ્યુ મળશે. હવે એ જે એક્સ ની વેલ્યુ મળે છે એ આપણે એફ ડબલ ડેસ એક્સ ની અંદર મૂકી દેવાની છે. જો એફ ડબલ ડેસ એક્સ એ ઝીરો કરતાં મોટો આવ્યો તો એને શું કહેવાશે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ વન આગળ ખાલી વન આવે જરૂરી નથી કોઈ પણ કિંમત આવશે તમારી બરાબર. અહીં અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ વન લઈ લીધું છે એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ વન આગળ વિધેય ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે એવું કહેવાશે. જો ઝીરો કરતાં એફ ડબલ ડેસ એક્સ મોટો આવે તો શું કહેવાશે ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે બરાબર. હવે એ ન્યૂનતમ મૂલ્ય જે છે એ કયું છે તો એ ચેક કરવા માટે શું કરવું પડશે જે તમારું વિધેય છે એની અંદર એક્સ ની કિંમત વન મૂકી દો એટલે તમને ન્યૂનતમ મૂલ્ય મળી જશે. હવે સપોઝ એફ ડબલ ડેસ એક્સ એ ઝીરો કરતાં નાના આવ્યા એફ ડબલ એક્સ ની કિંમત ઝીરો કરતાં નાની હોય તો શું કહેવાશે કે જે વિધેય છે એ મહત્તમ મૂલ્ય ધરાવે છે બરાબર. આ જેને લખજો અમુક કન્ફ્યુઝ નહીં થતા એફ ડબલ એસ એક્સ તમને ઝીરો કરતાં મોટો છે કે એવું નહીં લખી દેતા કે મહત્તમ મૂલ્ય ધરાવે છે બરાબર. શું આવશે ઉલટું છે ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે. હવે જ્યારે એફ ડબલ એસ એક્સ જે છે ઝીરો કરતાં નાના હોય ત્યારે એને શું કહેવાશે કે મહત્તમ મૂલ્ય ધરાવે છે. સપોઝ એક્સ ની વેલ્યુ કોઈ પણ હોઈ શકે એક્સ ઇઝ ઇક્વલ ટુ થ્રી પણ હોઈ શકે બરાબર. એક્સ ઇઝ ઇક્વલ ટુ થ્રી આગળ વિધેય વિધેય કેવું મૂલ્ય ધરાવે છે તો મહત્તમ મૂલ્ય ધરાવે છે મહત્તમ મૂલ્ય ધરાવે છે. હવે આ મહત્તમ મૂલ્ય કયું છે એ ચેક કરવાનું શું કરવાનું તો ફરીથી એક્સ ની જે કિંમત છે એ તમે એફ ઓફ એક્સ ની અંદર મૂકી દો એફ ઓફ એક્સ ની અંદર મૂકશો એટલે તમને શું મળશે એ એફ ઓફ એક્સ જે છે એ તમારું મહત્તમ મૂલ્ય મળશે બરાબર. સપોઝ જો એક્સ ઇઝ ઇક્વલ ટુ થ્રી આપ્યા હોય તો તમારે એફ ઓફ એક્સ માં શું મૂકવાનું છે એફ ઓફ થ્રી અને જે વેલ્યુ મળે છે એ તમારે શું કહેવાશે
મહત્તમ મૂલ્ય કહેવાશે ઓકે તો ખબર પડી તમને આ કેવી રીતે સોલ્વ કરવાના છે એક્ઝામ્પલ્સ ઓકે તો હવે આપણે સ્ટાર્ટ કરીશું સ્વાધ્યાય એક્ઝામ્પલ બરાબર જીને જે ક્વેશ્ચન 1 આપ્યું છે તમને ક્વેશ્ચન 1 ની અંદર તમારે ચાર પાંચ પ્રશ્ન આપ્યા છે એમાંથી ફર્સ્ટ આપ્યું છે કે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ 2x માઇનસ 1 નો હોલ સ્ક્વેર પ્લસ 3 તો ફર્સ્ટ આપણે શું કરવાનું છે પહેલા તો f ડેસ x મેળવી લો ઓકે ત્યારબાદ f ડેસ x મેળવી લો તો ફર્સ્ટ આપણે f ડેસ x મેળવીએ f ડેસ x ઇઝ ઇક્વલ ટુ બરાબર તો આપકો જો પર છે વિકલન તો ઘાતાંક વિકલન થશે 2 આગળ આવી જશે ઇન્ટુ 2x માઇનસ 1 ઓકે ત્યારબાદ 2x માઇનસ 1 લીધે છે એનું વિકલન થશે તો d બાય dx ઓફ 2x માઇનસ 1 પ્લસ 3 વિકલન થઈ જવાનું તમારું 0 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 2x માઇનસ 1 d બાય dx ઓફ 2x 2x વિકલન થઈ જશે 2 તમારું અને x વિકલન 1 થઈ જશે ત્યારબાદ અંદર માઇનસ 1 નું વિકલન શું આવવાનું 0 આવવાનું બરાબર તો આ તમારું 2 ઇન્ટુ 2 ઇઝ 4 ઇન્ટુ 2x માઇનસ 1 આ તમારું શું મળ્યું f ડેસ x ઓકે હવે આપણે કરીશું f ડબલ ડેસ x જે પ્રૂવ શું કરવાનું છે f ડબલ ડેસ x મેળવવાનું છે બરાબર તો આ તમારું d બાય dx ઓફ 4 કૌંસમાં 2x માઇનસ 1 તો 4 આગળ આવી જશે અને d બાય dx ઓફ 2x માઇનસ 1 લખાશે બરાબર સેપરેટ વિકલન કરશું તો d બાય dx ઓફ 2x તમારું 2 આગળ આવી જશે અને x નું વિકલન શું થઈ જવાનું 1 માઇનસ 1 નું વિકલન શું થઈ જશે 0 એટલે 2 ઇન્ટુ 1 ઇઝ 2 2 માઇનસ 0 ઇઝ 2 તો 2 ઇન્ટુ 4 ઇઝ થઈ જવાનું તમારા 8 તો આ તમને આપણે મળ્યું f ડેસ x બરાબર હવે સ્ટેપ 3 શું કરવાનું છે આપણે તો f ડેસ x બરાબર 0 લઈ લેવાના છે f ડેસ x is equal to 0 તો f ડેસ x ની વેલ્યુ શું મળી 2 4 સોરી 4 ઇન્ટુ 2x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 હવે 4 0 ના છેદ 0 થઈ જવાનું બાકી શું બચશે 2x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 હવે મારે આના પરથી x ની વેલ્યુ મેળવવાની છે બરાબર તો x ને સૂત્ર પર શબ્દ બનાવવો પડશે તો આના પરથી 2x ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જવાના અને x ને સૂત્ર કરતા બનાવીશું તો તમારા સાથે થશે 1 બાય 2 f ડેસ x ઇઝ ઇક્વલ ટુ 0 લઈને આપણે x ની વેલ્યુ મેળવ્યું છે હવે હવે શું કરશું તો આ x ની જે વેલ્યુ છે એ આપણે f ડબલ ડેસ x ની અંદર મૂકવાની છે અને ચેક કરવાનું છે કે જે વિધેય આપ્યું છે એ મહત્તમ મૂલ્ય ધરાવે છે કે ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે ઓકે ચેક કરીશું આપણે f ડબલ ડેસ 1 બાય 2 ઇઝ ઇક્વલ ટુ f ડબલ ડેસ x ની વેલ્યુ કેટલી મળી છે તો 8 f ડબલ ડેસ x ની અંદર કોઈ પણ x વાળો પદ નથી ફક્ત શું આપ્યું છે તમારી પાસે 8 જ આવ્યું છે એટલે તમે x ની વેલ્યુ કોઈ પણ મૂકશો તો પણ જવાબ તમારો શું આવશે 8 આવવાનો છે તો 8 જે છે કેવો થઈ જવાનો એ 0 કરતા મોટો છે બરાબર એટલે કે f ડબલ ડેસ માટે f ડબલ ડેસ 1 બાય 2 ઇઝ ગ્રેટર ધેન 0 અને જો 0 કરતા મોટો હોય તો શું કહેવાશે એને ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે એવું કહેવાશે અને કયા પોઈન્ટ આગળ તો 1 બાય 2 આગળ માટે x ઇઝ ઇક્વલ ટુ 1 બાય 2 આગળ વિધેય ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે પર આ ન્યૂનતમ મૂલ્ય કયું છે એ આપણે શોધવાનું છે તો એના માટે શું કરવું પડશે આપણે x ઇઝ ઇક્વલ ટુ 1 બાય 2 જે આવ્યા છે એને આપણે f ઓફ x ની અંદર મૂકી દેવાના છે કે ન્યૂનતમ મૂલ્ય આપણને મળશે હવે ન્યૂનતમ મૂલ્ય માટે f ઓફ x માં x ઇઝ ઇક્વલ ટુ 1 બાય 2 મૂકતા ઓકે તો 1 બાય 2 મૂકી દેશે x ની જગ્યા પર તો f ઓફ 1 બાય 2 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 1 બાય 2 માઇનસ 1 નો હોલ સ્ક્વેર પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 2 કેન્સલ થઈ જશે તો બાકી સૌ જો 1 માઇનસ 1 1 માઇનસ 1 નો 1 માઇનસ 1 તમારો 0 થઈ જશે 0 નો સ્ક્વેર ઇઝ 0 0 પ્લસ 3 તો માટે f ઓફ 1 બાય 2 તમારે કેટલા આવે છે 3 આવે છે એટલે કે ન્યૂનતમ મૂલ્ય તમારે શું આવવાનું 3 તો માટે x ઇઝ ઇક્વલ ટુ 1 બાય 2 આગળ વિધેયનું ન્યૂનતમ મૂલ્ય વિધેયનું ન્યૂનતમ મૂલ્ય કેટલું છે તો 3 છે કેટલું છે 3 છે ઓકે કેમ થયું બહુ સિમ્પલ છે એક્સરસાઇઝ બરાબર
આ દાખલો એમાં એકદમ જ સિમ્પલ છે. હવે આગળ સેકન્ડ નંબર જોઈશું. તો f ઓફ x બરાબર આવ્યું છે 9x² + 4x + 2. હવે આ તમારું મહત્તમ મૂલ્ય ધરાવે છે કે નહીં એ ચેક કરી આપણે. ઓકે ઓકે, સેકન્ડ દેવા દઈએ. તો ઇસો આપણે થર્ડ સેકન્ડ તમને આવશે. દાખલો બદલો થર્ડ છે. પ્રોસેસ તમારી દરેક એક્ઝામ્પલની અંદર સેમ રહેશે. મહત્તમ મૂલ્ય મેળવવાનું હોય કે ન્યૂનતમ મૂલ્ય મેળવવાનું હોય મેથડ તમારી સેમ રહેશે. થર્ડ જોઈ લઈએ. થર્ડ આપ્યું છે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ માઇનસ x માઇનસ 1 નો હોલ સ્ક્વેર પ્લસ 10. કરવાનું શું છે? પહેલા તો f ડેસ x મેળવી લેવાનું. એટલું કામ આપણે કરવાનું f ડેસ x બરાબર. હવે વિકલન કરીશું. આગળ તો માઇનસ છે, ચાલો નીચે ખાત છે, એટલે વિકલન પહેલા કરશે બરાબર. તો શું આવી જશે? ટુ આગળ આવી જવાના. x માઇનસ 1 હોલ રેઝ ટુ 2 માઇનસ 1 અને d બાય dx ઓફ x માઇનસ 1 d બાય dx ઓફ x માઇનસ 1 10 નું વિકલન થઈ જવાનું તમારું 0 બરાબર. હવે તો વિકલન જે આપણું વિકલન કરવાનું છે આપણે ઇઝીલી આવડી જવું જોઈએ કારણ કે આપણે આપણે એક્ઝામ્પલ સોલ્વ કર્યા છે. તો માઇનસ 2 x minus 1, 2 minus 1 is 1 and d by dx of x is 1 plus 0. 2 into 1 is 2. So minus 2 into x minus 1 and I will say minus 2 is minus minus plus 2. Okay, so I will say that you will f dash x double. How is it going to be f double dash x? F double dash x is equal to what is the equivalent of x of x? So minus 2 into x equivalent d by dx of 1. 2 ની વિકલન થઈ જશે 0. માઇનસ 2 ઇન્ટુ 1 ઇઝ માઇનસ 2. f ડબલ ડેસ x બરાબર શું મળે છે તમને? માઇનસ 2 મળે છે. ઓકે, હવે શું કરવાનું છે? f ડેસ x ની શું સૂત્ર પર તમને દેવાનું અને ઇક્વલ 0 લઈ લેવાનું. f ડેસ x ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લેવાનું છે. ઓકે, ત્યારબાદ f ડેસ x ની વેલ્યુ કેટલી મળી? માઇનસ 2x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે એના બદલે x ની વેલ્યુ મેળવવાની છે. તો x પણ ઉપર છે સૂત્ર પર તમને 2 બરાબર નીચે પર જશે તો માઇનસ થઈ જશે. ઓકે, હવે માઇનસ 2 માઇનસ 2 બરાબર છે કેન્સલ. તમારે x બરાબર શું આવી જવાનું? 1 આવી જશે. ઓકે, હવે આ x ઇઝ ઇક્વલ ટુ 1 ની કિંમત સામે મૂકવાની છે આપણે f ડબલ ડેશ x ની અંદર બરાબર. f ડબલ ડેશ 1 ઇઝ ઇક્વલ ટુ f ડબલ ડેશ 1 બરાબર શું થવાનું? જો તમારા f ડબલ ડેશ x બરાબર શું આવેલું છે? માઇનસ 2. એટલે કે f ડબલ ડેશ x ઇઝ ઇક્વલ ટુ કોઈ તમારું x વાળી ટર્મ નથી બરાબર. એટલે કે તમે x ની વેલ્યુ કોઈ પણ મૂકશો તો પણ તમારો જવાબ શું આવવાનો છે? માઇનસ 2 જ આવશે. અને માઇનસ 2 કેવા થવાના? 0 કરતા કેવા છે? નાના છે. તો માટે f ડબલ ડેશ 1 ઇઝ લેસ ધેન 0. અને f ડબલ ડેશ ની જો વેલ્યુ 0 કરતા નાની હોય તો એટલે શું કહેવાશે? તો મહત્તમ મૂલ્ય ધરાવે છે. માટે x ઇઝ ઇક્વલ ટુ 1 આગળ વિધેય મહત્તમ મૂલ્ય ધરાવે છે. મહત્તમ મૂલ્ય ધરાવે છે. ઓકે, હવે આ મહત્તમ મૂલ્ય કયું છે એ આપણે ચેક કરવાનું છે. તો એના માટે શું કરવું પડશે? મહત્તમ મૂલ્ય માટે f ઓફ x માં x ઇઝ ઇક્વલ ટુ શું મૂકવાનું છે? 1 મૂકવાનું છે. x ઇઝ ઇક્વલ ટુ 1 મૂકતા શું આવી જશે? f ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 માઇનસ 1 નો સ્ક્વેર પ્લસ 10. 1 માઇનસ 1 ઇઝ 0, તો માઇનસ ઇન્ટુ 0 ઇઝ 0 પ્લસ 10. માટે f ઓફ 1 બરાબર શું આવ્યા? 10. તો માટે મહત્તમ મૂલ્ય કેટલું થવાનું તમારું? 10. માટે x ઇઝ ઇક્વલ ટુ 1 આગળ f ઓફ x નું મહત્તમ મૂલ્ય 10 છે. ઓકે, તો આજે તમારે સોલ્વ કરવાનું છે. એના આગળ જોઈશું આપણે 4 શું આપ્યું છે? તો g ઓફ x ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ પ્લસ 1. g ઓફ x ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ પ્લસ 1. ફરીથી આપણે આનું x ઓફ x સ્ક્વેર કરશું g ઓફ x ઇઝ g ડેશ x મળશે. x ક્યુબ છે 3, તમારે આગળ આવી જશે. x ઇઝ 3 માઈનસ 1 ઇઝ 2 અને 1 નું વિકલન શું થઈ જવાનું? તમારું 0 થઈ જશે બરાબર. હવે g ડબલ ડેશ x મેળવીશું સ્ટેપ 2. ઓકે, તો 3x સ્ક્વેર છે 3m ના m ડેશ x સ્ક્વેર નું વિકલન થશે. તો ઘાતાંક નું વિકલન 2 આગળ આવી જશે 3
into 2, x raised to 2 minus 1. Okay, 3 into 2 is 6. Into x raised to 2 minus 1, and x raised to 1 plus it. So, g double base x to minus 2 average is 6x average. Okay, step 3 must open it here, g base x is equal to 0 range. Right? G base x is 3x squared. 3x squared is equal to 0. 3 double 0 much equal to 0 0 to 0. Now, which is the one? X square is equal to 0. We have to assume that x is equal to 0. If x is equal to 0, g double dash x is equal to 0. So, we have to assume that the g double dash of 0 is equal to 6x. We have to 6 into 0 to 0 to 0. 0 to 0. We have to g double dash 0 to 0 to 0 to 0. So, my case, you will be the same. G of x बराबर x cube plus 1 ये महत्तम मूल्य कि न्यूनतम मूल्य तरफ नहीं बराबर तो g double dash तुमने सुन मर गया आशे 0 मर गया बराबर जो g double dash x बराबर तुमने वैल्यू मरते 12 minus 12 बराबर ये तुम वैल्यू मरते तो महत्तम कि न्यूनतम मूल्य आउट है मतलब g double dash x तुमने सुन मर आशे x ना फॉर्म में मर आशे बराबर ये तुमने महत्तम मूल्य न्यूनतम मूल्य मरतो नहीं तो क्वेश्चन वन नहीं तो वालों का बराबर हमें जो आपने आपका क्वेश्चन क्वेश्चन नंबर 2 तो नीचे ना विधेय महत्तम मूल्य तथा न्यूनतम मूल्य होय तो ये आपने मूल्य शोधवाना है तो आप जो है क्वेश्चन 2 के अंदर के नीचे ना विधेय को महत्तम तथा न्यूनतम मूल्य होय तो ये आपने शोधवाना है कि जिस अंदर आपने क्वेश्चन 1 आता है f of x बराबर तो तुमने माना को विधेय आता है माना को x plus 2 minus 1 क्वेश्चन नंबर 2 नी अंदर क्वेश्चन नंबर 1 आपको छे f of x is equal to माना हुआ x plus 2 minus 1 ओके वाला आप लोगों ने सुन f of x बराबर माना हुआ x plus 2 minus 1 छे तो आपने जानिए छिए अगर अंदर का आपने अन्य सॉल्व कर कोई तो केवी रीते सॉल्व कर सो ना पर विचार आवे ना तो सुबह रिश्वाना मटे अपने जाने चाहिए कि माना ऑलवेज जीरो के जीरो करता मोटो हो जीरो वाले जीरो करता क्या हुआ है माना हमेशा मोटो हो तो माय पे अपने जाने चाहिए आपने जाने चाहिए कि माना हमारा एक्स प्लस टू इज ग्रेटर देन और इक्वल टू जीरो माना हमारे लिए कोई पर कीमत आपके बोले कि जीरो और जीरो करता कोई टाइप मोटो परंतु मैंने f of x सो आप पूछे माना कि x plus 2 minus 1 तो मैंने minus 1 ऐड कर दिया सो माना कि x plus 2 बनने का जो minus 1 ऐड करें आता पर 0 तो शेष minus 1 ओके f माना कि x plus 2 minus 1 तो हमारा सूत्र जो है f of x जो है ताल हमारा सूत्र है जैसे f of x इस greater than और equal to 0 minus 1 is minus 1 बराबर तो तुमने f of x लिखे यानी value सो हमारे चे तो minus 1 बढ़े चे तो माइनस वन इधर इधर तो कीमत क्या हुआ से बराबर मार्टे विद है न्यूनतम कीमत धरा रही है न्यूनतम कीमत धरा रही है हवे न्यूनतम कीमत धरा रही है परंतु क्या पॉइंट आकर एक पर आपने सोच बढ़ से बराबर तो न्यूनतम कीमत तेरी धरा रही है तो माइनस वन धरा रही है तो मार्टे f of x बराबर सुलभ किया मानो माइनस वन f of x बराबर माइनस वन लगी रहे तो आज तो बच्चे आपने ये ना बोलते हैं एक्सिस वैल्यू बढ़ से राइट हमें एफ ऑफ एक्स कम है सो आप क्या चाहिए तो माना हमने एक्स प्लस टू माइनस वन इक्वल टू माइनस वन हमें यहाँ माइनस वन बराबर बीच में लिखे से प्लस वन के जैसे तो माना हमने एक्स प्लस टू इज इक्वल टू माइनस वन प्लस वन माइनस वन प्लस वन इज जीरो माना हमने एक्स प्लस टू इज इक्वल टू जीरो ओके हमें माना हमने एक्स प्लस टू इज इक्वल टू जीरो एक्स प्लस टू इज इक्वल टू जीरो था हमारा ये ना बोलती एक्स सूत्र का डबल आ गया तो अब टू बराबर बीच में लिखे से लिखो तो जवाना माइनस टू x is equal to minus 2 आगर भी दे न्यूनतम कीमत करावे छे बड़ी समझ ताकि दे ये x is equal to minus 2 आगर भी दे न्यूनतम कीमत करावे छे ओके ये क्या हो अबे आगे जो ये आपने सेकेंड g of x बराबर आपने छे g of x is equal to minus माना हमारा x plus one
plus 3 આપ્યું છે ઓકે તો g of x આ તમારો સેકન્ડ ક્વેશ્ચન છે g of x બરાબર આપે છે માનાંકમાં માઈનસ માનાંકમાં x plus 1 plus 3 તો આપણે જાણીએ છીએ કે માનાંક ઓલવેઝ 0 અને 0 કરતાં કેવો થાય મોટો થાય બરાબર હવે આપણે આ એટલે શું કર્યું તો f of x એ ન્યૂનતમ થાય છે કે મહત્તમ થાય છે એ પહેલા લઈ આવ્યા બરાબર તો એના માટે પછી મને માનાંકમાં x plus 1 છે એના કરતાં માઈનસ છે તો બંને બાજુ મને માઈનસ વડે ગુણવું પડશે જો બંને બાજુ માઈનસ વન વડે ગુણીશ તો અસર તો કેવી થઈ જશે ચેન્જ થઈ જશે બરાબર તો માઈનસ એક્સ પ્લસ વન ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થઈ જશે લેસ ધેન ઓર વાય ટુ ઝીરો ઝીરો ઇન્ટુ માઈનસ વન ઇઝ ઝીરો ઓકે હવે થ્રી એડ કરીશું આપણે માઇનસ એક્સ પ્લસ વન પ્લસ થ્રી ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો પ્લસ થ્રી ઓકે માઇનસ વન એક્સ પ્લસ વન plus 3 is less than equal to 0 plus 3 is 3 થઈ જવાનું બરાબર તો આ તમારું શું છે f of x g of x છે g of x is less than or equal to 3 મળી ગયા તો એનો મતલબ શું થશે g of x ની મહત્તમ મૂલ્ય કેટલું છે 3 છે g of x નું મહત્તમ મૂલ્ય 3 છે ઓકે મહત્તમ મૂલ્ય 3 કેમ મળી ગયું પરંતુ કયા પોઈન્ટ આગળ મહત્તમ મૂલ્ય 3 થાય છે તો એના માટે શું કરવું પડશે આપણે g of x is equal to 3 લઈ આવવું પડશે g of x તમારું શું છે માઇનસ માનાંકમાં x plus 1 plus 3 is equal to 3 હવે 3 બરાબર એક બીજી બાજુ જશે તે માઇનસ થઈ જશે 3 માઇનસ 3 તમારા 0 થઈ જવાના તો માઇનસ માનાંકમાં x plus 1 is equal to 0 માનાંકમાં 3 માનાંકમાં x plus 1 is equal to 0 અને x is equal to શું આવી જશે માઇનસ 1 x is equal to માઇનસ 1 આવે g of x મહત્તમ મૂલ્ય ધરાવે છે એવો આવશે ઓકે હવે આપણે જોઈએ આપણે થર્ડ જોઈશું શું આપશે થર્ડ ની અંદર sin 2x plus 5 થર્ડ h of x is equal to આપણું છે sin 2x plus 5 ઓકે હવે sin 2x plus 5 આપણું છે તો આપણે જાણીએ છીએ કે sin વિધેયનો વિસ્તાર જે છે એ માઇનસ વન થી વન ની વચ્ચે છે બરાબર જેવા માઇનસ વન અને વન માં સમાવેશ થાય છે તો આના પર શું લખાશે માઇનસ વન ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સાઇન ટુ એક્સ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વન ઓકે પરંતુ મને લાવવાનું શું છે તો એચ ઓફ એક્સ જે છે એનું મહત્તમ મૂલ્ય શું આવે છે ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે એ શોધવાનું છે અને એ મૂલ્ય કયું છે એ શોધવાનું છે બરાબર તો સાઇન ટુ એક્સ તો આવી ગયું હવે સાઇન ટુ એક્સ પ્લસ ફાઇવ લાવવાનું છે મારે તો બંને બાજુ પ્લસ 5 એડ કરીશ તો sin માઇનસ 1 પ્લસ 5 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ sin 2x પ્લસ 5 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 1 પ્લસ 5 માઇનસ 1 પ્લસ 5 ઇઝ 4 4 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ sin 2x પ્લસ 5 તમારા સાથે જે મને h of x ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 5 પ્લસ 5 ઇઝ 6 માટે h of x નું ન્યૂનતમ મૂલ્ય શું આવવાનું નાનું મૂલ્ય શું આવવાનું 4 અને મહત્તમ મૂલ્ય એટલે મોટી કિંમત કઈ આવવાની 6 તો માટે h of x નું મહત્તમ મૂલ્ય બરાબર 6 અને h of x નું ન્યૂનતમ મૂલ્ય બરાબર કેટલા થવાના 4 નાનું કિંમત કઈ છે 4 છે અને મોટી કિંમત કઈ છે 6 છે ઓકે હવે આગળ 4th જે છે તમારે જાતે કરવાનું છે આ રીતે છે ફળ જે હો આપણે કરીશું કે h of x બરાબર આપ્યું છે x plus 1 શું આપ્યું છે h of x is equal to આની અંદર આપણે આ છે કે x belongs to r માટે એટલે તમે x ની અંદર કોઈ પણ મૂકશો તો પણ તમારા માનાંકમાં x plus 2 જે છે 0 0 કરતા મોટો હશે આ પણ સેમ વસ્તુ છે એટલે x belongs to r એથી લેવાનું ઓકે હવે h of x બરાબર આપ્યું છે x plus 1 તો આને આપણે કેવી રીતે સોલ્વ કરીશું h of x is equal to x plus 1 તો એના આપણે પહેલા તો વિકલન કરી દઈએ h dash s is equal to આમાં તમારે કોઈ માનાંક કે સાઇન વિધેય કોઈ આપ્યું નથી એટલે શું કરીશું આપણે સિમ્પલ h dash x મેળવીશું તો h dash x તમારા સુધી જોવાનું x નું વિકલન થઈ જવાનું 1 ત્યારબાદ h double dash x મેળવીએ તો 1 નું વિકલન થઈ જવાનું તમારું 0 ત્યારબાદ x મેળવવા માટે શું કરીએ છીએ આપણે તો h dash x is equal to 0 કે આ તમારું વિધેય આપ્યું છે એ મહત્તમ છે કે ન્યૂનતમ છે એના માટે શું કરીએ છીએ આપણે સ્ટેપ 3 ની અંદર h dash x is equal to 0 પરંતુ h dash x તો શું મળ્યું છે 1 મળ્યું છે 1 is equal to 0 જે શક્ય નથી 1 અને 0 equal થાય ના થાય જે શક્ય નથી તો માટે h of x એ મહત્તમ મૂલ્ય કે
न्यूनतम मूल्य धरावतो क्लियर थयो अने अंदर हवे आगे जोईए क्वेश्चन नंबर 3।